વાત સુરતની કરીશું. એમએલએ લખેલી કાર વોચમેને ઉડાવ્યો, જ્યાં ધારાસભ્યની ગાડી મહિલા ચલાવતી હોવાનો દાવો. ઇજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે ખસેડવામાં આવ્યો. સુરતના વરાછા વિસ્તારમાં બની છે આ ઘટના. ધારાસભ્યની ગાડી મહિલા ચલાવતી હોવાનો દાવો છે. ઇજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે ખસેડવામાં આવ્યો. ચેતન જોડાયા છે. ચેતન, આ સમગ્ર ઘટના શું બની, વિગતવાર જણાવશો? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારની છે. ત્યાં એક એમએલએ લખેલા જે બોર્ડનો જે કાર હતી તે પુરપાત ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન જે વોચમેન હતો તે વોચમેનને અડફેટે લીધો હતો. ત્યારબાદ 108 મારફતે જે વોચમેન છે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ જે મહિલા છે તે મહિલા ગાડી લઈને ભાગી છૂટી હતી. જોકે સ્થાનિક લોકોનું જે કહેવું છે, આ જે ગાડી હતી તે એમએલએ પ્રવીણ ગોગારીની હોવાનું હાલ વાત સામે આવી રહી છે. જોકે મામલો પોલીસ મથકે પહોંચે તે પહેલા જ એમએલએ તેમજ જે વોચમેન છે તેમના વચ્ચે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. હાલ જે વોચમેન છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી ચેતન, આભાર આપનો માહિતી બદલ. હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. વોચમેન ને મહિલા કાર ચલાવી રહી હતી. એમએલએ લખેલી કારે અકસ્માત સર્જ્યો. સુરતના વરાછા વિસ્તારમાં ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે ઝપાઝપી થઈ. ટીઆરબી વાહન અટકાવવા જતા ઓટો રિક્ષાએ પલટી મારી, જેમાં 3 લોકોની ઇજા થઈ છે. જોકે રિક્ષા પલટી મારી જતા રિક્ષાના ચાલક અને મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. અન્ય સ્થાનિક વાહન ચાલકોએ પણ ટીઆરબીની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. રોષે ભરાયેલા લોકોએ ટીઆરબી અને ટ્રાફિક પોલીસનો ઉધડો લઈ લીધો. ઘટનામાં 3 લોકોને થઈ ઇજા, મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોએ ટીઆરબીનો ઉધડો લઈ લીધો. સુરતની આ ઘટના છે. સુરતમાં બનેલી ઘટનાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે થઈ ઝપાઝપી. વાત સુરતની. મહાનગરપાલિકાને લૂંટવાના કૌભાંડનો થયો ખુલાસો. કચરામાં પાણી નાખી તેનું વજન વધારવામાં આવતું. શહેરના ઉમરવાડાના રાઠી પેલેસમાં આ ઘટના સામે આવી, જેમાં મહાનગરપાલિકાના કર્મચારીની સંડોવણી પણ હોવાની શક્યતા સેવાઈ રહી છે. કચરામાં પાણી નાખી વધારવામાં આવતું હતું વજન. કચરામાં પાણી નાખી વજન વધારાતું હતું, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા કચરો ઉઠાવવાને લૂંટવાનો કૌભાંડનો ખુલાસો થયો છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે પાણી ભરીને કચરાની અંદર વજન વધારવામાં આવી રહ્યું છે. ઉમરવાડાના રાઠી પેલેસમાં આ ઘટના સામે આવી કે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે. કારણ કે જે રીતે આપ જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાને લૂંટવાના કૌભાંડનો ખુલાસો થતો જોવા મળે છે. કચરામાં નાખવામાં આવી રહ્યું છે પાણી. કચરામાં પાણી નાખી તેનું વજન વધારવામાં આવે છે. આ ઘટના શહેરના ઉમરવાડાના રાઠી પેલેસમાં આવેલી છે. તેની ઘટના છે કે જ્યાં એક શખ્સ પાણીની પાઇપથી કચરા પેટીની અંદર ભરી રહ્યો છે પાણી, જેમાં કચરાનું વજન વધી જાય છે.